માહિતી ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા રહેશે જેવી તમામ માહિતી છે મિત્રો આજના વિડિયોની અંદર આપણે મેળવવાના છીએ એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો આ વિડીયો લાઈક કરજો અને આ વિડિયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આ તમામ માહિતી મેળવજો એ પહેલા જો તમે આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એને નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે તો ચાલો મિત્રો સૌ પ્રથમ વાત કરીએ કયા કયા ધોરણના એટલે કે કયા કયા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ ધોરણ હોય સ્નાતક કક્ષાના એટલે કે બીએ એ બી કોમ બી કોઈ પણ વિદ્યા શાખાની અંદર સ્નાતક ડિગ્રી મેળવતા હોય એવા તમામ વિદ્યાર્થી મિત્રોને આ યોજનાનો લાભ મળશે અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ મેડિકલ કક્ષાના નર્સિંગ કક્ષાના એટલે કે ધોરણ અગિયાર અને બાર પછી કોઈ પણ અભ્યાસ કરતા હોય એવા તમામ વિદ્યાર્થી મિત્રોને છે આ યોજનાનો લાભ મળશે જેમાં કેટેગરીની વાત કરીએ તો કે એસસી એટલે કે અનુસૂચિત જાતિ એસટી એટલે કે અનુસૂચિત જનજાતિ અને ઓબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પશ્ચાત વર્ગ અને એનટીડીએનટી એટલે કે વિચારતી અને વિમુખ જાતિ આવા તમામ કેટેગરીના વિદ્યાર્થી મિત્રો એ તમામ વિદ્યાર્થી મિત્રો છે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપનું ફોર્મ ભરી અને લાભ મેળવી શકશે જેમાં વાત કરીએ આ યોજનાનો લાભ તમારે કેવી રીતે મેળવવાનો તો મિત્રો અરજી છે તમારે ઓનલાઈન જ કરવાની રહી છે જેના ફોર્મ ભરવાની સેલી તારીખ પાંચ અગિયાર બે હાજર ત્રેવીસ રહી છે ફોર્મ ભરવા માટેની વેબસાઇટ અહીંયા દર્શાવેલી છે ફોર્મ તમારે કેવી રીતે ભરવું એની આગળ માહિતી આપવાનું છું એ પહેલા આપણે વાત કરીએ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ તો કે ફોટો છે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ધોરણ દસ અગિયાર અને બાર ની માર્કશીટ જે લાગુ પડતી હોય એ માર્કશીટ અને સેલી માર્કશીટ ધારો કે કોઈ વિદ્યાર્થી મિત્રો એસવાય એટલે કે સેમેસ્ટર ત્રણ માં અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થી મિત્રો ને સેમેસ્ટર ટુ ની માર્કશીટ અપલોડ કરવાની રહેશે ત્યારબાદ જાતિ અંગેનું પ્રમાણપત્ર આવકનું પ્રમાણપત્ર આધાર કાર્ડ બેંકની પાસબુક ફી ભર્યાની પહોંચ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ સર્ટિફિકેટ છે શાળા અથવા કોલેજ નું આઈ કાર્ડ છે જો હોય તો હોસ્ટેલનું પ્રમાણપત્ર એ લાગુ પડતું હોય તો જો તમે હોસ્ટેલમાં રહેતા હોય તો જ તમારે હોસ્ટેલનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે બ્રેક એફિડેવિટ જે વિદ્યાર્થી મિત્રોને લાગુ પડતું હોય એવા વિદ્યાર્થી મિત્રોને જ બ્રેક એફિડેવિટ અપલોડ કરવાનું રહેશે ધારો કે કોઈ મિત્રોએ એક વર્ષ કરતા વધારે અભ્યાસમાં બ્રેક લીધો હોય એવા વિદ્યાર્થી મિત્રોને બ્રેક એફિડેવીટ ની જરૂર પડશે બાકી બધા મિત્રોને બ્રેક એફિડેવિડની ની જરૂર નહીં પડે લાગુ પડતું હોય એવા મિત્રોને બ્રેક એફિડેવિટ અપલોડ કરવાનું રહેશે તો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો હવે આપણે વાત કરીએ ફોર્મ તમારે કેવી રીતે ભરવું જેનો સ્ટેપ બાય સ્ટેપ માહિતીનો વિડીયો આપણે બનાવેલો છે એની લિંક અહીંયા બતાવેલી છે અને આ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે એના ઉપર ક્લિક કરી તમે આ વિડીયો જોઈ ઘર બેઠા જાતે પણ ઓનલાઈન ફોર્મ ભરી શકશો આવી રીતે છે મિત્રો ડિજિટલ ગુજરાત ઓનલાઈન ફોર્મ ભરાવાના ચાલુ છે તો મિત્રો માહિતી તમને ગમી હોય સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયો ની લિંક તમારા મિત્રો ને શેર કરજો જેથી કરી તમામ મિત્રો ઘર બેઠા જાય તે પણ ઓનલાઈન ફોર્મ ભરી શકે ધન્યવાદ મિત્રો ખુબ ખુબ આભાર